Hello student, I am D.K. Patel, HOD Civil Department, Vehicle and Maintenance, Pani Puri Vidyalaya Location and Spanning System Jyoti Apeli. Atyare hu tamne Pani Puri Vidyalaya mate vicharana kariya vata paribalo vishe samjuti apu chu. Pelu chhe nanakiya bhav. To ketla nanava yodna mate ketla nanava phalavama avela chhe ane hal utpan chhe ketla nanava chhe e aadhar Pani Puri Vidyalaya design karvi jaruri chhe. મહત્તમ ખર્ચ ન થાય અને ઓછામાં ઓછો ખર્ચ થાય એ પ્રકારે યોજનાની ડિઝાઇન કરવામાં આવે છે. વસ્તી વસ્તીનો મતલબ એ છે કે જો વસ્તીને આધારે આગલા 30-40 વર્ષની અંદર યોગ્ય રીતે ગણતરી કરીને કેટલી વસ્તી સમજે એ અંદાજ કરી અને વોટર સપ્લાય પ્લાન્ટની ડિઝાઇન કરવી જોઈએ. વોટર સપ્લાય અને બીજા 30-40 વર્ષની અંદર પણ જો વસ્તી વધે તો પણ આપણે પાણી પુરવઠા યોજના પૂરતા પ્રકારમાં આવી જઈ છે. પાણીની ગુણવત્તા, પાણીની ગુણવત્તાની વાત કરીએ તો પાણી કેટલું શુદ્ધ છે, પાણી કેટલું શુદ્ધ છે. જો પાણી વધારે શુદ્ધ હોય તો ઉપચાર કરવાનો ખર્ચ ઓછો આવે છે અને પાણી પુરવઠા યોજના સફળ થાય છે. વપરાશનો દર, વપરાશનો પાણીની માંગ, ઔદ્યોગિક વપરાશ પછી જાહેર માંગ અને ધ્યાનમાં રાખીને વપરાશનો દર નક્કી. વપરાશનો દર નક્કી કરવા માટે કેટલા લીટર પાણી જોઈએ એના એક માથા દીઠ ગુણ્યા કુલ વસ્તીના આધારે આપણે વપરાશનો દર શોધી. પાણીના સ્ત્રોતોની વાત કરીએ તો પાણીના સ્ત્રોતો કેટલો નગરથી દૂર છે, કેટલો કેવા પ્રકારનું પાણી છે, કેટલા પ્રકારનું પાણી મળી જશે વગેરે પાણીના સ્ત્રોતો પર આધારે વિસ્તારની સફાઈ જરૂરી છે. જો વિસ્તાર છે એની સફાઈ કરવું બહુ જરૂરી છે. એટલા માટે કરવું જરૂરી છે કે જે જગ્યાએ પાણી સ્ત્રોતો એ જગ્યાએ ગંદકી ના હોય અને પ્રદૂષણ થતું અટકાવવું જે માટે જે તે વિસ્તારનું સંરક્ષણ વારંવાર કરવામાં આવતું. પ્રદેશની સલામતીની વાત કરીએ જો પ્રદેશની સલામતીની વાત કરીએ તો પ્રદેશની ટોપોગ્રાફી જાણવા જે આપણે પ્રદેશની સલામતીનો કિસ્સો વિચારવાનો વિસ્તાર છે, કેટલો વિસ્તાર ઊંચો છે અને કેટલી ધરો છે એ આપણે જાણી શકીએ છીએ. શહેરનો વિકાસ, ભવિષ્યમાં પણ શહેરનો વિકાસ વધુ થાય એ પ્રકારની પાણી પુરવઠા યોજના ડિઝાઇન કરવી જોઈએ. જો વસ્તી વધારે આવે તો પણ પાણી પૂરતા પ્રેશર અને પૂરતા જથ્થામાં મળી રહે એ પ્રકારની ડિઝાઇન કરવામાં આવે છે. પબ્લિક હેલ્થ એન્જિનિયરની ફરજોની વાત કરીએ તો પબ્લિક હેલ્થ એન્જિનિયર છે એ પાણી પુરવઠા યોજનાની ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ અને પ્લાનિંગ વગેરે એ પૂરતા પ્રમાણમાં એની પાસે જાણકારી હોવી જોઈએ. સ્ત્રોતોની વારંવાર મુલાકાત લઈને સ્ત્રોતો બધું પ્રદૂષણ થતું હોય એ પ્રદૂષણ અટકાવવું જોઈએ. ત્રણ, પાણી પુરવઠા યોજનાનો લગતી બધી માહિતીનો તેને સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. ચાર, પાણી પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરે મળી રહે એ પ્રકારની ડિઝાઇન પર ધ્યાનમાં લેવી જોઈએ. પછી પાણીનો વપરાશ વધુથી માસ જાહેર વપરાશ કેટલી છે એના આધારે પાણીને પુરવઠો જોઈએ. થેન્ક યુ સ્ટુડન્ટ.